બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે કાંકરેજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની રાવબેરી હેઠળ માનવ સેવાની સુંદર કામગીરી. આજે કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, મામલતદાર એમટી રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ત્રિવેદી, આરોગ્ય વિભાગ કર્મચારીઓની હાજરીમાં કાંકરેજ તાલુકાના કાકડ, ધોળાનગર અને ભૈરવ ટેકરા રહેતા વિચરતી જાતિના લોકો માટે, ખાસ કરીને વાસમ સંયોજક નારાયણભાઈને વાત કરી વિચરતી જાતિના લોકોને કરિયાણાની કીટ બ્રહ્મણી ઓળોસાયા ગ્રુપ અને સિંહારી વેપારી મંડળ દ્વારા આપવામાં આવી હતી. ભારતભરમાં સરકારે 144 કલમ લાગુ કરી દેશની પ્રજાને કોરોના વાયરસથી બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે, ત્યારે સિહોરી પીએસઆઈ એલજેવાળા પોલીસ ટીમ પણ કાયદો વ્યવસ્થા જાળવી સતત પગપારા પેટ્રોલિંગ કરી રહી છે. પ્રજાને કડક સૂચનાથી અપીલ કરી લોકોને ઘરની બહાર કામ વગર ના નીકળવો તેવી સુંદર કામગીરી કરી રહ્યા છે તથા પ્રજાને 12 વાગ્યા સુધી જીવન જરૂરિયાત વસ્તુ મળી રહે છે અને સિહોરી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કામ સિવાય કોઈ લોકોને બહાર ન નીકળવું, 12 વાગ્યા સુધી લોકોને જીવન જરૂરિયાત માલ સામાન મળી રહે છે અને લોકો પણ કાયદાનું પાલન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. 12 વાગ્યા પછી લોકો પણ કામ વગર દેખાઈ દેતા નથી. સિહોરી નગરમાં કાયદાનું પાલન થઈ રહ્યું હોય તેવું દ્રશ્ય જોઈ રહ્યા છો. કાંકરેજ મામલતદાર, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગની કામગીરી કાંકરેજ સારી રીતે થઈ રહી છે. આમ ગરીબ અને મજૂરી કરી પોતાના 12 બચ્ચાનું ભરણ પોષણ કરતા તેવા નિરાધાર ગરીબ લોકો માટે કાંકરેજ વિસ્તારના માનવ સેવા નિભાવી રહ્યા છે. ઘરે ઘરે ફરી જીવન જરૂરી ચીજવસ્તુ પહોંચાડી માનવ ધર્મ બજાવી રહ્યા છે, જે ધન્યતાને પાત્ર છે. જાહેર સી વાઘેલા, જેડેશ ટીવી, કાંકરેજ.